ઉનાના સમાડિયાળાની દલિત ઘટનાના પગલે રાષ્ટ્રીય દલિત મહાસંઘ દ્વારા ગુજરાત મુખ્યમંત્રીને ખાસ રજૂઆત કરવા હોસ્પિટલ ચોક આંબેડકર પ્રતિમા પાસે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. તોફાનમાં પકડાયેલામાંથી જે નિર્દોષ હોય તેને જેલમાંથી મુક્ત કરવાની માંગ કરાઈ છે. જો આ અંગે યોગ્ય ઉકેલ નહીં આવે તો 24 કલાકના ધરણા રાખવામાં આવેલ છે. અહીં દલિત લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. અહેવાલ લલિત વ્યાસ. ઉનામાં જે ઘટના બની અને ગૌરક્ષકના ગુંડાઓએ ગૌરક્ષકના નામે જે ગુંડાઓએ ગુંડાગીરી કરી અને દલિત યુવાનોને જે રીતે ઢોરમાર મારવામાં આવ્યો આખા વિશ્વને ખબર છે અને એના વિરોધમાં ગુજરાત અને આખા ભારતમાં પ્રદર્શનો થયા. ગુજરાતમાં કમનસીબે પોલીસે ઘણા બધા નિર્દોષ લોકોને જેલમાં પૂર્યા છે, એફઆઈઆરમાં નામ લખ્યા છે. અમારી ડિમાન્ડ 8 દિવસ પહેલાં મુખ્યમંત્રીશ્રીને ફેક્સ કર્યો છે અમે. અમારી ડિમાન્ડ એવી છે કે ગુજરાત સરકારે કમિટી બનાવે અને જે નિર્દોષ લોકો છે એને છોડવામાં આવે અને દોષિત તો સજા કરો, જેને રાષ્ટ્રની સંપત્તિને નુકસાન કર્યું એને સજા થવી જ જોઈએ, પરંતુ નિર્દોષ લોકો શું કામ જેલમાં જવા જોઈએ કે એને એફઆઈઆરમાં નામ આવવું જોઈએ? પોલીસ ખોટી રીતે હેરાન કરી રહી છે ત્યારે જિલ્લે જિલ્લે. તો મુખ્યમંત્રીશ્રીએ ધ્યાન ન આપ્યું એટલે આજે ન છૂટકે અમે લોકોએ 24 કલાકના અન્નજળનો ત્યાગ કરી અને અપવાસ ઉપર બેસવાનો નિર્ણય કર્યો છે. 24 કલાક પૂરા થશે એટલે 20,000 આવેદનપત્રો આવતીકાલે અમારી કમિટી માન્ય મુખ્યમંત્રીશ્રીને આપવામાં જશે. એ પછી પણ જો કોઈ કાર્યવાહી ન થાય તો આવનારા દિવસોના કાર્યક્રમોની રણનીતિ અમે લોકો નક્કી કરીશું. સિદ્ધાર્થ શર્મા, પૂર્વ ધારાસભ્ય રાજકોટ.